પરશુરામ તેમના જીવનમાં બ્રાહ્મણની પેઠે જ્ઞાનનો સમન્વય છે તો ક્ષત્રિય સમાન સાહસ પણ છે ત્યારે પરશુરામની કૃપા પ્રાપ્તિ માટે કયા કરશો ઉપાયો એ જ વિશે શાસ્ત્રીય માર્ગદર્શન આપી રહ્યા છે આશારામ શાસ્ત્રીજી જય શિયરામ આપણે આજે પરશુરામ બાપાના જયંતિ વિશે ચર્ચા કરીએ ખરેખર વૈશાખ સુદ ત્રીજ એ સમયે પરશુરામ બાપાનો અવતરણ થાય જેમ રામનવમીએ ભગવાન રામનો જન્મ થાય જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણનો જન્મ આપણે મનાવીએ છીએ એમ આ વૈશાખ સુદ ત્રીજના દિવસે આપણે પરશુરામ બાપાના જન્મદિવસને ઉજવીએ છીએ એની શોભાયાત્રાઓ પણ બધી થાય છે પરશુરામ બાપા એક એટલા ઉદાર હતા જેને પૃથ્વીને 21 વખત ક્ષત્રિય રહિત કરી નાખેલી પણ છતાં ઉદાર એટલા હતા કે આપણા જે મનના મનોરથો બાપ છે આપણે જીવ છીએ એટલે આપણે કંઈક ને કંઈક આપણા મનોરથ હશે આપણા ઘરમાં કંઈક ને કંઈક સમસ્યા હશે કારણ કે આપણે પૂર્ણ નથી પૂર્ણ તો એક પરમાત્મા છે તો આજે પરશુરામ બાપાના જયંતિના અવસરે મારે આપ બધાને એક જ વાત કરવાની છે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જો આપ જાગી જાઓ અને પરશુરામ બાપાના 108 વાર જપ ઓમ પરશુરામ ભગવંતે નમઃના જપવાથી આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વધશે આપણા ઘરમાં શાંતિ વધશે આપણા ઘરમાં શુભ કાર્યો પણ સારા થશે આપણા ઘરના કલેશો પણ પૂરા થશે પરશુરામ બાપાએ બધા ઉપર ખૂબ દયા પણ કરી છે અને જો આપણા ઘરમાં દરિદ્રતા રહેતી હોય આપણા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ ન રહેતી હોય તો પરશુરામ બાપાને પરશુરામ જયંતિના દિવસેથી સંકલ્પ કરીએ અને આવતી પરશુરામ જયંતિ આવે ત્યાં સુધી રોજ ઓમ પરશુરામ ભગવંતે નમઃના એક માળા જપવાથી એક વર્ષ પૂર્ણ થશે તો આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ અને બાપા એ એટલું બધો વધી જશે ને કે આપણે બધા વિસ્મય પામી જશું પરશુરામ બાપા હકીકતમાં બહુ જ જામદગ્નિના જે પુત્ર છે એ પરશુરામ બાપાને આપણે વંદન કરીએ પરશુરામ બાપા એ આપણા સાધુ સંતો ભક્તો અને પરશુરામ ભક્તિ કરનારા લોકો એમ માને છે કે આજે પણ પરશુરામ બાપા અહીંયા જ છે અને અમે સાધુ સંતો પણ માનીએ છીએ કે આજે પરશુરામ બાપા બાપા અહીંયા જ પણ છે તો પરશુરામ બાપા ચિરંજીવી પણ છે જેમ હનુમાનજી અશ્વસ્થામાં આવા સાત ચિરંજીવો છે એવી રીતે પરશુરામ બાપા આજે પણ હયાત છે પણ જો આપણી શ્રદ્ધા હશે ને બાપા તો આપણા ઉપર એની કૃપા થશે એ આપણને દર્શન આપશે હોય હૃદયમાં શ્રદ્ધા તો પુરાવાની જરૂર નથી કુરાનમાં કે ગીતામાં પૈગંબર કે કૃષ્ણની સહી નથી પરશુરામ બાપાના 108 વાર જપ જપવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધશે પરશુરામ બાપાના સાંજના સમયે ગોરજ સમય જે કીધો છે સૂર્યાસ્ત સમયનો એ ગોરજ સમયમાં પરશુરામ બાપાના સ્મરણ માત્રથી આપણા શત્રુઓ ઉપર પણ આપણે વિજય પ્રાપ્ત કરશું પુણ્ય મોટા કામ કરવા હોય પુણ્ય પ્રાપ્તિ મોટી કરવી હોય તો હે બાપ હે ભારતવાસીઓ હે ભક્તિરથ સાંભળનારા શ્રોતાઓ આપ કોઈ સારા ભૂદેવ હોય વિદ્વાન હોય દ્રીજ હોય એના ચરણમાં સુંદર પ્રીતિ બનાવો અને કોઈ સુંદર દ્રીજનું સ્મરણ કરો તો આપણને મોટા પુણ્યની પ્રાપ્તિ પણ થશે અને ઘણા લોકો એમ કહે છે કે મોટા ભાગે કોઈને સંતાન પણ ન હોય અને સંતાનની પ્રાપ્તિ જેને કરવી હોય એ પણ પરશુરામ બાપાનું એક ચરિત્ર એવું છે કે એના નામ જપ કરવાથી એક વર્ષ સુધી જપ કરવાથી 108 બંને પતિ પત્ની તો એને ક્યાં સુંદર પારણો પણ બંધાય છે સુંદર એમને ક્યાં સંતાન પણ થાય છે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે કારણ કે જો આપણી શ્રદ્ધા ન હોય તો
ફળ મળતું નથી અને કોઈ પણ ક્ષેત્રમાં બાપ શ્રદ્ધા જ મહત્વની બની ગઈ છે. ઓમ પરશુરામાય નમઃ. દુષ્ટ રૂપાનાય વિનાકાય નમઃ. આ મંત્ર પાવનકારી છે બાપ. પરશુરામ જયંતિના દિવસે તમારા બધાના મનના મનોરથો ભગવાન પરશુરામ બાપા પરિપૂર્ણ કરે, તમારી વિદ્યા વધે, તમારા ઘરમાં સુખ શાંતિ વધે, તમારા ઉપર પરશુરામ બાપાની દયા થાય. જેને બહુ ગુસ્સો આવતો હોય એ પણ બપોરના સમયમાં વિજય મુહૂર્તમાં પરશુરામ બાપાના 24 વાર જપ જપશે ને તો એના ગુસ્સા ઉપર શાંતિ થવા જશે. અને ધીરે ધીરે, કારણ કે ગુસ્સો કરવો એ સારો નથી, એમાં શાંત થશું ને આપણે તો એ શાંતિ આપણા ઘરમાં પણ પથરાઈ જાય. પરશુરામ બાપા માટેની કથા તો અસીમ છે, કોણ ગાઈ શકે. આજે પણ એ ડુંગરાઓમાં હયાત છે, એની વંદનાઓ થાય છે, એની પૂંજાઓ થાય છે. એ જ શુભ ભાવના, એ જ મારી લાગણી ભાવના સાથે આજ પરશુરામ ભગવાનની શુભ જન્મ અવસરે તમામ ભક્તિરસ સાંભળનારા શ્રોતાઓને